कोरोना काल दरमियान भारत में सरकार द्वारा देश में संक्रमण ने अटकाववा माटे खूब ज सारा प्रयासों करवामां आव्या छे। भारत सरकार अने गुजरात सरकारे पण आ खतरनाक वायरस सामे देशना नागरिकों सुरक्षित रहे ते माटे आर्थिक सहाय आपवामां कोई ज कसर बाकी राखी नथी, परंतु सरकारनी आ सहायने केटलाक लोको पोताना नामे चढ़ावी रह्या छे अने लोको आगळ खोटा प्रचार करी रह्या छे। सरकार द्वारा जे नाणा लोको माटे खर्चवामां आवी रह्या छे तेमां पण कटकी थई रही होय तेवी वातो वहेती थई छे। वात छे डीसानी, तो डीसा में कोरोना ने लई सरकार द्वारा गांधी लिंकन हॉस्पिटल और जनता हॉस्पिटल उभी करवामां आवी छे। आ हॉस्पिटल नो तमाम खर्च सरकार द्वारा आपवामां आवी रह्यो छे अने कोरोना दरमियान दर्दियों ने कोई पण जातनी मुश्किली न पड़े ते माटे सरकार द्वारा खूब ज मोटू फंड पण चूकवायु छे। परंतु डीसा में आवेला अमरनाथ कॉर्पोरेशन द्वारा संचालित जनता हॉस्पिटल पोताना द्वारा संचालित करवामां आवती होवाना मोटा मोटा पोस्टरो लगावामां आव्या छे। डीसा सहित बनासकांठा जिल्लानी प्रजा माटे डीसा मुकामे तैयार करवामां आवेली जनता हॉस्पिटल सरकारना संकलन द्वारा चालती होवानुं जणाववामां आवी रह्युं छे। आ हॉस्पिटलमां तमाम सुविधाओ तद्दन निःशुल्क एटले के फ्री होवानी जाहेरात डीसाना धारासभ्य द्वारा करवामां आवी छे। अमने मळेली माहिती मुજબ અત્યાર સુધી સરકાર દ્વારા અધધ એટલે કે 1.5 કરોડનું ચૂકવણી કરવામાં આવ્યું છે અને હજુ ગુજરાત સરકાર દ્વારા કેટલું ચૂકવણું કરવામાં આવશે તે આવતા દિવસોમાં જ ખબર પડશે। પરંતુ વાત એ છે કે ડીસાના ધારાસભ્ય જે રીતે આ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે પ્રચાર કરી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં સરકાર તો જાણે મહેમાન કલાકારની ભૂમિકામાં હોય તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી। અમને મળેલી માહિતી મુજબ આ હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટર રાખવામાં આવ્યું નથી અને આ હોસ્પિટલમાં કોરોના માટેના જે અસરકારક ઇન્જેક્શન માનવામાં આવે છે તે પણ કોરોના દર્દીને મસમોટી રકમ ચૂકવી બહારથી લાવવા પડે છે। ત્યારે અમરનાથ કોર્પોરેશનના સંચાલક અને ડીસાના ધારાસભ્ય જે રીતે કોરોનાના કપરાકાળમાં પણ લોકો આગળ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો જે રીતે પ્રયાસ કરી રહ્યા છે તે શરમજનક બાબત છે। ધારાસભ્ય એક જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ જે રીતે ભોળી જનતાને પોતાનો ખોટો પ્રચાર કરી છેતરવાનો પ્રયાસ કરતા હોય તેને કેવી રીતે ચલાવી શકાય। ધારાસભ્ય શશિકાંત પંડ્યાને જો પ્રસિદ્ધિ લેવાનો એટલો જ હરખ હોય તો ખુદના નાણાં ખર્ચી લોકોની સેવા કરે, નહીં કે સરકારી નાણાંથી લોકોની સેવા કરીને પોતાના મોટા મોટા ફોટોગ્રાફ છપાવે। આ બાબતે અમારા દ્વારા જિલ્લા તબીબી અધિકારી ડૉક્ટર ભરતભાઈ મિસ્ત્રી પાસે માહિતી માંગવાની કોશિશ કરી તો તેમણે પણ માહિતી આપતા પહેલા ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને જાણ કરી તેનો મતલબ એ પણ કહી શકાય કે સરકારી બાબુ પણ સરકારને બદલે ધારાસભ્યનો પગાર લે છે। ત્યારે ગુજરાત સરકાર અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કે જેઓ પારદર્શક વહીવટના આગ્રહી છે તેમણે પણ સરકાર દ્વારા જનતા હોસ્પિટલમાં ખર્ચાતી કરોડો રૂપિયાની રકમથી સરકારશ્રીને ફાયદો થાય છે કે કેમ, બનાસકાંઠા વહીવટીતંત્રની પણ એટલી જવાબદારી બને છે કે સરકાર દ્વારા ચૂકવવામાં આવેલા નાણાં બરાબર અને યોગ્ય રસ્તા ઉપર ખર્ચ થાય છે કે નહીં। આ ઉપરાંત અમને મળેલી માહિતી પ્રમાણે ડીસાની જનતા હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા એવા ઘણા લોકો છે કે જેમની તબિયત નાજુક જણાતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી આવા દર્દીઓને પાટણ ધારપુર મેડિકલ કોલેજ, પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને ડીસાની ભણસાલી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે અને આવા લોકોના અમારી પાસે ઇન્ટરવ્યૂ પણ છે જે ઇન્ટરવ્યૂ અમે તમને ટૂંક સમયમાં જ બીકે ન્યૂઝ ચેનલ ઉપર દર્શાવીશું।